વિધાનસભા બેઠક ને લઈને ભાજપ ની સેન્સ યોજાય સેન્સ માં વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા ને રિપીટ કરવા થઈ માંગ જો કે ચીમન છાપરિયા નું મોટું નિવેદન જૂનાગઢ ની સાત બેઠકો ખેડૂતો અને પાટીદારો ની નારાજગી ના કારણે હાર્યા હતા લોકસભા ચૂંટણીને લઈને ભાજપે કવાયત તેજ કરી છે જૂનાગઢ લોકસભા બેઠકને લઈ ભાજપ મુરત્યો શોધી રહી છે જે અંતર્ગત ગીર સોમનાથમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે ગીર સોમનાથ ખાતે ઉના અને કોડીનાર વિધાનસભામાં આવતા કાર્યકરો અને નેતાઓની સેન્સ લેવાઈ સેન્સમાં તમામ નેતાઓ અને કાર્યકરોએ વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને રિપીટ કરવા માંગ કરી જો કે રાજેશભાઈની ટિકિટ ગિરનાર સોમનાથમાંથી કોઈ નવું નામ આગળ ન આવ્યું ગીર સોમનાથ ખાતે સેન્સ લેવા આવેલા નિરીક્ષક ચીમનભાઈ છાપરિયાના મતે જૂનાગઢ બેઠક ફરીથી ભાજપ કબજે કરશે જો કે ગત વિધાનસભામાં જૂનાગઢ લોકસભામાં આવતી તમામ સાત વિધાનસભા કોંગ્રેસે કબજે કરી જેના સવાલના જવાબમાં ચીમન છાપરિયાએ કહ્યું કે ખેડૂતોની નારાજગી અને પાટીદાર આંદોલનના કારણે અમે હાર્યા હતા હવે બંને પ્રશ્ન સોલ્વ થઈ ગયા છે 10% અનામત આપ્યું અને ખેડૂતોને પ્રધાનમંત્રીએ સહાય આપી જેના લીધે હવે લોકસભા જીતીશું 2017ની ચૂંટણીના અનેક પ્રશ્નો હશે ક્યાંક અનામતનો ઇસ્યુ હતો ક્યાંક ખેડૂતોના પ્રશ્નોની અફવાઓના કારણે નારાજગી હતી આવા નાના મોટા પ્રશ્નોના કારણે 2017ની અંદર થોડી પરિસ્થિતિ ઊભી થયેલી હતી બધા જ પ્રશ્નો સોલ્વ થયા 10% સુવર્ણો માટેની અનામતનો ઇસ્યુ હતો એ ભારત સરકારે નિર્ણય કર્યો જેના કારણે નારાજગી નથી એ જ રીતે ખેડૂતોની ભારતીય જનતા પાર્ટીની સરકારે જે ખેડૂત હિત માટેના નિર્ણયો કર્યા છે યોજનાઓ આપી છે એ ભૂતકાળમાં કોંગ્રેસે ક્યારેય આપી ન હતી પરંતુ જ્યારે ચૂંટણીઓ આવતી હોય અને અફવાઓ જોર કરતી હોય એમ ખેડૂતના મગજની અંદર એક ખેડૂતને વાતાવરણ એવું ઊભું કર્યું કે સરકારનો એટલી એટલી યોજનાનો લાભ નથી મળતો એના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂત નારાજ હતા વર્તમાન સમયની અંદર નરેન્દ્રભાઈએ ખેડૂત હિત માટે દરેક પરિવારને 6000 રૂપિયા મળે એના બેંક એકાઉન્ટની અંદર રકમ જમા થાય એવો ઐતિહાસિક નિર્ણય કર્યો છે એનો લાભ ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણની અંદર મળવાનો છે વિજય જોટવા સાથે NS ગુજરાત ન્યૂઝ ગીર સોમનાથ